હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 5 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ એ 5 મે કરંટ અફેર્સ શરૂ કરતા પહેલા આપણે જે ગઈકાલનો જે વિડીયો હતો એ વિડીયોના અંતે આપણે હંમેશ માટે ક્વિઝ રાખતા હોઈએ છીએ. એ જે ક્વિઝના આપણે સોલ્યુશન જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો મત વિસ્તાર કયો છે? તો એમનો મત વિસ્તાર છે જોધપુર, રાજસ્થાન. ગુરુ કાશીદાસ સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો છત્તીસગઢમાં આવેલું છે મિત્રો. કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંકની પ્રયોજક બેંક કઈ છે? તો કેનેરા બેંક છે. જાપાનની રાજધાની અને ચલણ શું છે? રાજધાની છે ટોક્યો, ચલણ છે યેન. વિદેશ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કોણ છે? તો મિત્રો, વિદેશ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી છે વી મુરલીધરન. ઓકે મિત્રો, હવે શરૂ કરીએ છીએ આજનો કરંટ અફેર્સમાં. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા ભારતીય રાજ્યના ગોરખપુર ટેરાકોટા અને કોવેલીપટ્ટી કડલાઈ મિતાઈના કામને તેમજ કાળા ચોખાને ચકહાઉ જીઆઈ ટેગ આપણને મળેલો છે? તો જીઆઈ ટેગ જે મળ્યો છે એ રાજ્યનું નામ છે મણિપુર. મણિપુર રાજ્યના ગોરખપુર ટેરાકોટા, કોવેલીપટ્ટી કડલાઈ મિતાઈ ના કામને તેમજ કાળા ચોખા, જે ચકહાઉ નામના જે કાળા ચોખાઓ જે છે તેમના મણિપુરની અંદર એમને જીઆઈ ટેગ મળેલો છે. હવે જો વાત કરીએ છીએ જીઆઈ ટેગની જીઆઈ ટેગનો તેની ભૌગોલિક સૂચકાંકો ગુજિસ્ટ્રેશન સુરક્ષા અધિનિયમ 1999 દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે સપ્ટેમ્બર 2003 અમલમાં આવી હતી. જીઆઈ ટેગ મેળવવાનું પહેલું ભારતીય ઉત્પાદન 2004 દાર્જિલિંગ ટી છે. એટલે કે દાર્જિલિંગ ટીને સૌથી પહેલું જીઆઈ ટેગ મળ્યું હતું 2004. હવે જો મણિપુર વિશે વાત કરવા જઈએ, જો મણિપુરના આ જે બે પ્રોડક્ટને આપણને જે જીઆઈ ટેગ મળેલો છે તો એના વિશે પણ થોડું મણિપુર વિશે પણ આપણે જાણવું જરૂરી છે. તો મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ, રાજ્યપાલ છે નઝમા હેપતુલ્લા, મુખ્યમંત્રી છે એન બીરેન સિંહ, અને એમના જે રસના મુદ્દાઓ એટલે કે મહત્વના જે સ્થળો છે એવું કહી શકાય તો કેબુલ લમજાઓ નેશનલ પાર્ક, કાંગલા પેલેસ વગેરે જે સ્થળો છે મણિપુરની અંદર એ ખરેખર બહુ જ જોવાલાયક સ્થળો છે. કોલસા મંત્રાલયે કોલસાની ખાણોના વહેલા સંચાલન માટેની સુવિધા માટે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ શરૂ કર્યું છે. કોલસાના હાલના મંત્રી કોણ છે? તો મિત્રો, કોલસાના હાલના મંત્રી છે પ્રહલાદ જોશી. હવે વાત કરીએ છીએ કોલસા મંત્રાલય વિશે, તો આપણે જોયું છે કે એના કેન્દ્રીય પ્રધાન અત્યારે પ્રહલાદ જોશી છે, પરંતુ સચિવ કોણ છે એ જાણવું પણ થોડું જરૂરી હતું, એટલા માટે મેં આપને જણાવી દીધું. કારણ કે અત્યારના સમયમાં કોલસાની બાબતોમાં વારંવાર કોલસાની બાબતો આવતી જતી હોય છે. તો સચિવ છે અનિલકુમાર જૈન. ઓકે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ સંગઠનનું નામ જણાવો કે જેણે વિજ્ઞાન અને આરોગ્ય પર જાગૃતિનો વર્ષ શીર્ષક COVID-19 પર કેન્દ્રિત આરોગ્ય અને જોખમ સંદેશાવ્યવહાર પર કાર્યક્રમ શરૂ કરેલો છે? તો મિત્રો, એ જે છે એ વિજ્ઞાન અને તકનીકી સંદેશાવ્યવહાર માટે રાષ્ટ્રીય પરિષદ કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ જોઈ લઈએ, તેને કહેવાય છે નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન. કોલસા મંત્રાલય હેઠળ કયું ભારતીય નવરત્ન એન્ટરપ્રાઇઝ દ્વારા તાજેતરમાં પહેલીવાર કોલસાનું ઉત્પાદન થયું છે? તો મિત્રો, એ નામ છે નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન. નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનની જો વાત કરવા નીકળીએ તો એ એક નવરત્ન, ભારતની જે નવરત્ન કંપનીઓ છે એ પૈકીની એક નવરત્ન કંપની છે. ભારત સરકારના એન્ટરપ્રાઇઝ અધ્યક્ષ અને MD એના છે રાકેશ કુમાર, ડિરેક્ટર છે વિનોદ કુમાર તિવારી અને એ કાર્તિક. કોર્પોરેટ તરીકેની રચના એમની 1956 થઈ છે. વર્તમાન એમની માઇનિંગ કેપેસિટી 30.6 MTPA છે. હેડક્વાર્ટર ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5 કહે છે કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એ તાજેતરમાં કોલસાની ખાણકામ માટે દેહિંગ પટકાઈ હાથી અનામતનો એક ભાગ વાપરવાની એમને મંજૂરી મળી છે. તો એલિફન્ટ અનામત કયા રાજ્યમાં આવેલું છે, એટલે કે હાથીઓ માટેની અનામત જગ્યા કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો, એ જગ્યા આસામમાં આવેલી છે. હવે આસામ વિશે જોઈ લઈએ તો આસામ વિશે આપણે આમ તો થોડું જોયેલું છે, પરંતુ અમુક બાબતો દર વખતે થોડી હું એડ કરતો જઉં છું. આસામની રાજધાની છે દિસપુર, નહીં કે ડિસપુર.
દિસપુર છે, મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનેવાલ, રાજ્યપાલ છે જગદીશ મુખી, રાજ્ય પક્ષી છે સફેદ પાંખવાળી લાકડાની બતક અને રાજ્ય નદી છે બ્રહ્મપુત્રા। તો આ એક આપણા માટે નવું એડ થયું, આસામની રાજ્ય નદી કઈ છે તો બ્રહ્મપુત્રા। ઓકે, આયુષ ઉદ્યોગ સાહસિક વિકાસ કાર્યક્રમ આયુષ મંત્રાલય સાથે સાથે કયા મંત્રાલયની સંયુક્ત પહેલ છે? આયુષ ઉદ્યોગ સાહસિક વિકાસ જે કાર્યક્રમ જે નવો શરૂ કરવામાં આવેલો છે એ આયુષ મંત્રાલયનો તો હશે જ, કારણ કે આયુષ ઉદ્યોગ સાહસિકની વાત છે, પરંતુ સાથે સાથે બીજા કયા મંત્રાલય સાથે એ ક્લબ કરી અને આ એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે? તો મિત્રો, એ કાર્યક્રમનું નામ છે, એ મંત્રાલયનું નામ છે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોનું મંત્રાલય। હવે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 7, કયું ભારતીય રાજ્ય અથવા કેન્દ્ર શાસિત રાજ્ય પોલીસ આયુર્વેદ સંસ્થાની સાથે મળીને આયુરક્ષા નામનો કાર્યક્રમ ચલાવે છે? તો મિત્રો, એ રાજ્યનું નામ છે દિલ્હી। આયુષ મંત્રાલય વિશેની વાત કરવા જઈએ તો આયુષ મંત્રાલયનું મુખ્ય મથક નવી દિલ્હી છે, કોઈપણ જનરલી બધા જ મંત્રાલયનું મુખ્ય મથક નવી દિલ્હીમાં જ છે। રાજ્ય કક્ષાના મંત્રી છે જેમની પાસે સ્વતંત્ર હવાલો છે, તો એમનું નામ છે શ્રીપદ નાયક। ભારતના કયા રાજ્યોએ રાજ્યના ઉદ્યમીઓને કેન્દ્ર સરકારની ભંડોળ એજન્સીઓની સબસિડી અને પ્રોત્સાહનો મેળવવા માટે મદદ માટે એગ્રો એન્ટરપ્રિન્યોર ફેસિલિટેશન ડેસ્ક શરૂ કર્યું છે? તો મિત્રો, એ રાજ્યનું નામ છે ત્રિપુરા। હવે વાત કરીએ છીએ ત્રિપુરા વિશે, તો ત્રિપુરાની રાજધાની કઈ છે? તો મિત્રો, એ રાજધાનીનું નામ છે અગરતલા અને રાજ્યપાલ છે રમેશ બાયસ અને મુખ્યમંત્રી છે બિપ્લવ કુમાર દેવે। કયા દેશના તેલના ભાવ તાજેતરમાં પહેલી વખત $0 થી નીચે નોંધાઈ ગયા છે? તો મિત્રો, એ તેલના ભાવ મતલબ યુએસના જે ક્રૂડ ઓઇલ કહી શકાય છે, ક્રૂડ ઓઇલનો અત્યારનો રેટ $0 થી પણ નીચે છે એવું કહી શકાય છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં બેંકો માટે મ્યુચ્યુઅલ ફંડ્સ માટેની વિશેષ લિક્વિડિટી સુવિધા હેઠળ નિયમનકારી લાભો વધાર્યા હતા। આરબીઆઈનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, આરબીઆઈનું મુખ્ય મથક આપણે બધા જ જાણીએ છીએ કે મુંબઈમાં આવેલું છે, પરંતુ આ ફક્ત અને ફક્ત આરબીઆઈનું મુખ્ય મથક જાણવા માટેનો પ્રશ્ન નથી, એના ઉપરનો જે પ્રશ્નની ઉપર આરબીઆઈનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એની ઉપરના જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણા માટે બહુ જ મહત્વનું છે કે રિઝર્વ બેંક ઇન્ડિયાએ તાજેતરમાં કોના માટે, તો બેંકો માટે, શું તો મ્યુચ્યુઅલ ફંડ્સ માટેની વિશેષ લિક્વિડિટી સુવિધા હેઠળ નિયમનકારી લાભો વધાર્યા હતા। તો આપણના ક્વેશ્ચનની અંદર આવો પણ એક સ્ટેટમેન્ટ આવી શકે છે, એટલા માટે જ ક્વેશ્ચનને પણ સમજવો જરૂરી છે। એશિયા એટલે કે ઓશનિયા ઝોનમાંથી ફેડ કપ હાર્ટ એવોર્ડ માટે નામાંકિત કરાયેલ પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડીનું નામ જણાવો? તો મિત્રો, એ ખેલાડીનું નામ છે આપણા સાનિયા મિર્ઝા। હવે વાત કરીએ છીએ ITF ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન વિશેની, જો વાત કરીએ તો એના પ્રમુખ છે ડેવિડ હેગર્ટી, CEO છે કેલી ફેરવેધર અને મુખ્ય મથક છે લંડન યુનાઇટેડ કિંગડમ। ઓકે, હવે વાત કરીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ BP ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડના 49% હસ્તાક્ષરને મંજૂરી આપી છે, તો હાલના CCI અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, એ છે અશોક કુમાર ગુપ્તા। હવે વાત કરીએ છીએ BP ગ્લોબલ વિશે, તો આ એક રોકાણ હોલ્ડિંગ કંપની છે જે પેટા કંપનીઓ અને સંબંધિત કંપનીઓમાં શેર ધરાવે છે અને હાલમાં ભારતમાં એનું કોઈ જ વ્યવસાયિક કામગીરી કરતી નથી, જેનું મુખ્ય મથક છે લંડન ઇંગ્લેન્ડ, એના અધ્યક્ષ છે હેલ્ગ લંડ, મુખ્ય કાર્યકારી અધિકારી છે CEO બર્નાર્ડ લુની। ઓકે મિત્રો, હવે આગળ વાત કરીએ છીએ CCI વિશે, તો મુંગેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે, એના અધ્યક્ષ કોણ છે તો આપણે જોઈ લીધું છે અશોક કુમાર ગુપ્તા છે, પરંતુ આપણે એ જાણવું જરૂરી હતું કે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ, ટાઈગર મિડકો LLC દ્વારા સ્પર્ધા આયોગે CCI 100% શેરના અધિકરણ અને ટેક ડેટા કોર્પોરેશન નિયંત્રણને મંજૂરી આપી હતી, CCIનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગયા ક્વેશ્ચનમાં આપણે જોઈ લીધું છે તો એ નવી દિલ્હીમાં આવેલું છે, ઘણું આપણે લાંબો આના વિશે કરતા નથી। CCI વિશે પણ આપણે ગયામાં જોઈ લીધું છે, પરંતુ એની સ્થાપના જોઈ નહોતી, તો સ્થાપના આપણે આમાં એડ કરી લીધી છે, સ્થાપના એની 2003 થઈ છે। સ્પર્ધા અધિનિયમ 2002 કઈ કલમ હેઠળ CCIએ કેનેરી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ 2 દ્વારા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડમાં 5% કરતાં ઓછી શેર હોલ્ડિંગના સંપાદનને મંજૂરી આપી છે? તો મિત્રો, એ કલમ છે કલમ 31/1। માઇક્રોવેવ જંતુરહિત નામ આપો કે જેને પુના સ્થિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી દ્વારા
હિટિંગ દ્વારા કોરોના વાયરસને વિખેરવા માટે વિકસાવવામાં આવેલ હતી. તો મિત્રો એનું નામ છે અતુલ્યા. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ ગ્લોબલ એન્ડ પ્લેનેટરી ચેન્જીસ જનરલમાં પ્રકાશિત કરેલા અધ્યયનમાં લદ્દાખ હિમાલયના નદીના ધોવાણને 35,000 વર્ષનો ઇતિહાસ જાહેર કર્યો છે. WIHG એટલે કે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી ક્યાં આવેલ છે? તો મિત્રો એ દેહરાદૂનમાં આવેલું છે. WIHG વિશે જો વાત કરીએ તો June 1968 તેની સ્થાપના કરવામાં આવેલી હતી. એના ઉદ્દેશ્યો હતા હિમાલયના ભૂસ્તરશાસ્ત્રમાં સંશોધન હાથ ધરવા, સહાય પ્રોત્સાહન, માર્ગદર્શન અને સંકલન અને શિષ્યવૃત્તિની પરંપરાને પ્રોત્સાહન આપવા માટે. એનું મુખ્ય મથક દેહરાદૂન છે, જે ઉત્તરાખંડમાં આવેલું છે. એના ડિરેક્ટર અત્યારના છે કલાચંદ સેન. ઓકે, CSIR હેઠળની CSIO સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ તાજેતરમાં વેપારીકરણ માટે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ડિસઇન્જેક્શન ટેકનોલોજી સ્થાનાંતરિત કરી છે. CSIR CSIO ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે ચંદીગઢમાં, જે પંજાબ અને હરિયાણાની સંયુક્ત રીતે રાજધાની છે. જે વ્યક્તિએ મંગળ માટે પહેલું હેલિકોપ્ટર બનાવ્યું છે તેનું નામ છે નાજ ધ રોવર. સ્પર્ધામાં નાસા દ્વારા ચાતુર્ય તરીકે બનાવ્યું છે. તો એ વ્યક્તિનું નામ શું છે? તો એ વ્યક્તિનું નામ છે વનીઝા રૂપાણી. આપણા રૂપાણીના કોઈ સગા થતા નથી. ઓકે, નાસા જે છે રાષ્ટ્રીય એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન વિશે જો વાત કરીએ તો એનું મુખ્ય મથક Washington DC આવેલું છે, યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું છે. એના સંચાલક છે જીમ બ્રેડનસ્ટીન. ભારતના કયા રાજ્યની સરકારી હોસ્પિટલમાં કર્મીબૂટ નામનો એક રોબોટ બનાવવામાં આવેલો છે, જેનો વિકાસ એસિમો રોબોટિક્સ દ્વારા કરવામાં આવેલો છે? તો એ રાજ્યનું નામ છે કેરળ. સોયુઝ MS-15 તાજેતરમાં 3 સભ્યો સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરની 62મી અભિયાન બાદ પાછો ફર્યો છે. તો સોયુઝ MS-15 કયા દેશનું અવકાશયાન છે? તો મિત્રો એ અવકાશયાન રશિયાનું છે. ICC દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલી પુરુષોની ટીમ રેન્કિંગમાં ભારતને 2016 પાછળ રહેનાર અને હવે પહેલું સ્થાન મેળવનાર ક્રિકેટ ટીમનું નામ જણાવો. મતલબ 2016 ભારતની ટીમ પહેલું સ્થાન ધરાવતી હતી, અત્યારે એ પહેલું સ્થાન ગુમાવી અને સીધી ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. જે પહેલા સ્થાનથી બીજા સ્થાન પર જે ટીમ ભારતની પાછળ અને પાછળ જ રહી છે, એ ટીમ જે હતી એ અત્યારે પહેલા નંબર પર આવી ગઈ છે. એ ટીમનું નામ છે મિત્રો ઓસ્ટ્રેલિયા. અને ભારત અત્યારે ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. હવે એ સમજાતું નથી કે અત્યારે કોઈ જ દેશ ક્રિકેટ રમતી નથી, છતાં પણ આ રેન્કિંગ કઈ રીતે સેટ થતા હોય છે. તો એ રેન્કિંગના સેટના જે રેન્કિંગના જે પોઈન્ટ્સ આપવામાં આવતા હોય છે, એ પોઈન્ટ્સના આધારે રેન્કિંગ મળતા હોય છે. હવે જો રેન્કિંગની વાત કરીએ છીએ, આ કસોટી નથી, ટેસ્ટ છે, સોરી કસોટી લખાવી ગયું છે. પહેલા નંબર ઉપર છે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા છે 116 રેન્કિંગ સાથે, ન્યૂઝીલેન્ડ 115 સાથે અને ભારત 114 રેન્કિંગ સાથે છે. જ્યારે વન ડેમાં ઇંગ્લેન્ડ 127, ભારત 119ના બીજા સ્થાને છે અને T20 ભારત ત્રીજા સ્થાને છે. એટલે મતલબ અત્યારે હવે ટેસ્ટ અને 20માં ભારત ત્રીજા સ્થાને છે અને વન ડેમાં ભારત બીજા સ્થાને છે, એ જોવું જરૂરી છે. શિવાજી ઇન સાઉથ બ્લોક ધ અનરિટન હિસ્ટ્રી ઓફ પ્રાઉડ પીપલ નામનું પુસ્તક લખનાર વ્યક્તિનું નામ જણાવો. તો મતલબ મિત્રો એ વ્યક્તિનું નામ છે ગિરીશ કુબેર. સુમિમલ ચુની ગોસ્વામી, જેનું તાજેતરમાં નિધન થયું હતું, તે કયા રમત ગમતના છે હતા? તે કયા રમત ગમતના હતા? તો મિત્રો એ હતા ક્રિકેટ અને ફૂટબોલ બંને રમેલા છે. એમણે ફૂટબોલની અંદર સારું એવું પોતાનું કામ કરેલું છે અને ક્રિકેટમાં એમણે ડોમેસ્ટિક કક્ષાની ક્રિકેટ પણ બહુ જ રમી છે. એપ્રિલ 2020 મૃત્યુ પામેલા રોનાલ્ડ વિવિયન સ્મિથ કોણ હતા? તો મિત્રો વિવિયન સ્મિથ એક લેખક હતા. રંગભેદ વિરોધી કાર્યકર ડેનિસ લિથોડર ગોલ્ડબર્ગ, જેનું તાજેતરમાં નિધન થયું છે, તે કયા દેશના હતા? તો મિત્રો એ દક્ષિણ આફ્રિકાના હતા. દક્ષિણ આફ્રિકા વિશે જોવા જઈએ તો એની રાજધાની પ્રિટોરિયા છે. જે એક્ઝિક્યુટિવ રાજધાની જોવા જઈએ તો પ્રિટોરિયા છે. એમની જ્યુડિશિયલ રાજધાની છે બ્લુમફોન્ટેઇન. અને લેજિસ્લેટિવ એટલે કે ધારાસભ્ય રાજધાની જોવા જઈએ તો એ કેપટાઉન છે. એમની 3 રીતની રાજધાની ઓળખાતી હોય છે. પ્રમુખ છે એમના સિરિલ રામાફોસા. ચલણ છે અત્યારે દક્ષિણ આફ્રિકન રેન્ડ.
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તો મિત્રો, આપણે પહેલાં પણ આ બાબતે ચર્ચા કરી ચૂક્યા છીએ કે એ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી 1 મેના દિવસે કરવામાં આવે છે. તાજેતરમાં MSMI બેંક ઓફ આઈડિયાઝ ઇનોવેશન એન્ડ રિસર્ચ પોર્ટલ શરૂ કરનાર યુનિયન MSME મિનિસ્ટરનું નામ જણાવો. તો મિત્રો, એ મિનિસ્ટરનું નામ છે નીતિન ગડકરી, અને એના રાજ્યકક્ષાના મિનિસ્ટર છે પ્રતાપસંગ સારંગી, જે નવી દિલ્હીમાં એનું મુખ્ય મથક છે. શિપિંગ મંત્રાલયે ઓપન સોર્સ ટેકનોલોજી પર આધારિત પુનઃનિર્માણ વેબસાઇટ કયા ક્લાઉડ પર આધારિત છે? તો મિત્રો, એ મેઘરાજ ક્લાઉડ પર આધારિત છે. શિપિંગ મંત્રાલય વિશે વાત કરવા જઈએ તો મનસુખ માંડવિયા, જે આપણા ગુજરાતના જ છે, એમને સ્વતંત્ર હવાલો મળેલો છે શિપિંગ મંત્રાલયનો. તો મિત્રો, આજનું અહીં કરંટ અફેર્સનું આપણે પૂરું કરીએ છીએ, પરંતુ આજ આખો દિવસ માટે અને આવતીકાલે સવાર સુધીમાં જો તમે આ 5 ક્વેશ્ચનનો આન્સર મને આપ્યો છો તો તમને એક સરપ્રાઈઝ ઇનામ આપવામાં આવશે. ભારતના હાલના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન કોણ છે? આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજીના પ્રધાનનો મત વિસ્તાર કયો છે? ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? પશ્ચિમ બંગાળના હાલના રાજ્યપાલ કોણ છે? આ 5 ક્વેશ્ચનનો આન્સર તમે મને આપો. મિત્રો, વિડીયોને આખો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.